नमस्कार बाळ मित्रों, केम छो? स्वागत छे तमारू बाल सभा किड्स चेनल पर। आजे आपणे धोरण एक नी आ प्रवृत्ति 10 छे के शब्द वांचीए अने शब्द लखीए ते शीखीशुं। हवे सौ प्रथम तो आपणे बाळकने न म ग ज अने व र स द समजावेल अने शीखवाडेल छे। हवे बाळकने कथी ज्ञ सुधीना मूळाक्षर आवडी जाय पछी आपणे ज्यारे शब्द छे ए वांचावी अथवा लखावीए त्यारे सौ प्रथम तो बाळकने अनी मात्रा अने आनी मात्रा छे एनी समझ होवी जोईए। जेम के आ शब्दो छे आपणे ध्यान थी जोईए तो आपणने ख्याल आवे छे के आ दरेक शब्दो मां अनी अने आनी मात्रा छे। હવે બાળક છે એ તરત જ તમે આની માત્ર તેને વંચાવતા શીખવાડશો તો તે તો શીખવાનું નથી, કારણ કે એને સમજ જ નહીં હોય, તો એ કેવી રીતે કરશું? તો સૌ પ્રથમ આપણે બાળકને આ ગ છે તો ગ વત્તા અ એટલે શું થયું? તો કે ગ, તો જો ગ આપણે બોલીએ છીએ તો પાછળ અ બોલતા હોય તેવું લાગે છે, એટલે કે અની માત્રા આવી, એટલે કે તેને અની માત્રા લાગી એ આપણે કહી શકીએ। પછી હવે આની માત્રા લગાડીએ તો ગ વત્તા આ, તો શું થયું? ગા, તો આની માત્રા લાગ્યું તો ગ ને કેવી રીતે બોલાશે? ગા। એવી રીતે તમે મ ની માત્રા શીખવાડો કે મ વત્તા અ, તો શું થયું? મ અ બોલ્યા ને, મ જો અ પાછળ બોલાય છે। હવે મ માં આપણે આની માત્રા લગાડીએ તો શું થશે? મા, મા। આ રીતે તમે કથી જ્ઞ સુધીના મૂળાક્ષરો છે એમાં અ અને આની માત્રા શીખવાડો। હવે મિત્રો, અહીંયા છે એ શબ્દો છે લખેલા છે। હવે આ શબ્દો છે એ દરરોજ આપણે 10 થી વધારે લખાવવા નહીં, કારણ કે જો વધારે બાળક લખશે તો તેને કંટાળો આવશે। એટલે જો બાળકની ઈચ્છા હોય તો જ આગળ કાર્ય કરાવવું, નહીતર 8 થી 10 શબ્દો છે દરરોજ કરાવવાના રહેશે। જેમ કે પહેલો શબ્દ છે નવ, તો નવ છે એ અંક છે, તો એને સાથે આપણે અર્થ પણ સમજાવવો, એટલે ન અને વ, તો ન માં અની માત્રા છે અને વ માં પણ અની માત્રા છે, ન વ। પછી નર, નર એટલે પુરુષ, નશ, નસ એટલે આપણી જે શરીરમાં નસ હોય છે રગ તે। પછી મર, મર એટલે મરવું। પછી રન, ક્રિકેટમાં જે આપણે રન છે, ક્રિકેટ રન કરીએ તે, ક્રિકેટર કરે ને રન તે। પછી રજ, રજ એટલે ધૂળ। પછી રવ, રવ એટલે શું થશે? અવાજ। પછી છે રસ, આપણે કોઈ પણ ફ્રૂટ હોય કે એમાં આપણે જે જ્યુસ કરીએ તેને રસ કહેવાય, કેરીનો રસ હોય છે ને તે। પછી રદ, રદ એટલે શું? તો કે આપણે તેને માંથી કાઢી નાખીએ, નાબૂદ કરવું એટલે રદ કહેવાય, એટલે કંઈ પણ વસ્તુ છે એ મોકૂફ રાખીએ અથવા કાઢી નાખીએ તો આપણે તેને રદ કહેશું। દર, કીડીઓનું ને એનું દર હોય છે, નાનું ભોણ હોય જે જમીનમાં તેને દર કહેવાય। દશ, દસ છે એ પણ અંક છે। પછી ગાર, તો ગાર એટલે શું? તો જુઓ આમાં અની માત્રા લાગી, ગ વત્તા આ અને ર એટલે ગા ર। હવે ર છે એમાં અની માત્રા છે, તો કેવી રીતે તમે વાંચશો? ગ ને કાનો લાગ્યો તો ગા અને ર, ગાર એટલે તો કે છાણ ને લપેટે જે જમીન પર તેને ગાર કહેવાય। હવે છે માર, માર આપણને ટીચર કોઈક વખત આપે, મમ્મી પણ આપે છે, ખરું ને? મ માં આની માત્રા લાગી છે ને ર, એટલે માર, જે આપણને ખબર જ છે। અને પછી શું છે? માસ, માસ એટલે મહિનો, આમાં પણ આની માત્રા લાગી છે, તો તમે કેમ વાંચશો? મ વત્તા આ એટલે મા સ એટલે મહિનો। વાન, જે રંગ હોય રંગ એને આપણે વાન કહેશું। વાર, રવિવાર સોમવાર એમ છે, 7 વાર છે ને તેને વાર કહેવાય। સારા, જે લોકો છે એ સારું વર્તન કરતા હોય। હવે છે દાદા, પપ્પાના પપ્પાને દાદા કહેવાય। વાસ, વાસ એટલે શું? તો કે ગંધ, સુગંધ અને ગંધ બે હોય, તો સુગંધ એટલે સારી જે વસ્તુની સુગંધ આવતી હોય તે, અને ગંધ એટલે વાસ। પછી છે દાગ, કોઈ પણ ઘા આપણને શરીર પર લાગ્યો હોય અને પછી મટી જાય ને જે
दाग छोड़ी जाए एटले के जे सफेद चाठू पड़ी जाए के एवं होय तेने आपणे दाग कहीए। हवे दाम, दाम एटले सजा। आपणे कोई काम न करिए, लेसन न करिए तो मम्मी आपणने सजा आपे अथवा तो टीचर पण आपणने सजा आपे तो एने आपणे कहीशुं दाम। हवे दान, दान एटले शुं? तो के भाई आपणे कोई पण व्यक्ति ने पैसा आपीए अथवा तो अनाज आपीए, गरीब वर्ग होय तेने आपणे आपीए तो एने शुं कहीशुं आपणे दान। आज रीते आपणे आगळ આગળ છે એ આ શબ્દો છે વાંચવાના છે અને તમારે પ્રેક્ટિસ કરવાની છે।